माइक्रोफाइन। नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ડુંગળી પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર। નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે। નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે નાફેડ 9 માર્ચથી ડુંગળીની ખરીદી શરૂ કરશે। भारत सरकार ना निर्देश पर गुजरात में डुंगळी ना घटता भाव ना मुद्दा ने उकेलवा माटे खरीफ डुंगळी नी खरीदी शुरू कराशे। भारत सरकार ना पगला थी राज्य में डुंगळी ना बजार ने स्थिरता मळशे। राज्य में खरीफ सीजन ना अंत में डुंगळी ना मंदी ना भाव ने कारण परिस्थिति नो ताग मेळवता ग्राहक बाबतों ना विभागे नाफेड ने गुजरात ना 3 मुख्य बजारों माथी डुंगळी नी खरीदी शुरू करवा निर्देश आप्यो छे। नाफेड भावनगर गोंडल अने पोरबंदर में 9 मार्च थी डुंगळी नी खरीदी शुरू करशे। राज्य में डुंगळी ना तूटता भाव थी खेडूतों ने तात्कालिक राहत आपवा माटे भारत सरकार द्वारा आ दरमियान गिरीनु आयोजन करवामां आव्युं छे। आ केन्द्रों पर वधु सारा दर नो लाभ लेवा माटे खेडूतों ने तेमनी सारी गुणवत्ता अने सूको स्टॉक खरीदी केन्द्रों पर लावा विनंती करवामां आवे छे। खेडूतों ने पेमेंट ऑनलाइन करवामां आवशे, ज्यारे जरूर मुजब समयांतरे वधु केन्द्रों खोलवामां आवशे। બાર જિલ્લાના ખેડૂતો પર 3 કલાક ખતરો। રાત્રે 9:30 વાગ્યા સુધી આગાહી છે। ગાજવીજ સાથે માવઠાની આગાહી છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં માવઠાની આગાહી, કચ્છ ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આગાહી, મધ્ય ગુજરાતના 2, દક્ષિણના 2 જિલ્લામાં આગાહી, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથમાં આગાહી, કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં પણ આગાહી, અરવલ્લી મહીસાગરમાં આગાહી, દાહોદ ડાંગ વલસાડમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો 12 જિલ્લામાં ખેડૂતો પર 3 કલાક ખતરો રહી શકે છે। રાત્રે 9:30 વાગ્યા સુધી આ આગાહી કરવામાં આવી છે। અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। આકાશમાં વાદળછાયું વાતાવરણ, ફાગણમાં પણ જાણે અષાઢી માહોલ। અંબાજી અને કુંભારિયા પંથકમાં વરસાદ, ગાજવીજ સાથે હળવા વરસાદની શરૂઆત। આકાશમાં કાળા વાદળો જોતા વરસાદ વધી શકે છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી, ખેતરોમાં ઘઉંને લઈને ખેડૂતોમાં જીવ અધ્ધર। કમોસમી વરસાદના પગલે જગતનો તાત મૂંઝવણમાં, સતત ત્રીજા દિવસે પણ અંબાજી ભીંજાયું છે। સાબરકાંઠાના વિજયનગરના વાતાવરણમાં અચાનક પલટો, વાદળછાયું વાતાવરણ સર્જાયું, ઠંડો પવન ફૂંકાયો, ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ, ખેડૂતોમાં ચિંતા। અત્યારે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। યાત્રાધામ શામળાજી પંથકમાં વાદળછાયું વાતાવરણ, બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। આ તરફ અંબાજીથી સમાચાર, માઉન્ટ આબુના વાતાવરણમાં પલટો આવ્યો છે। માઉન્ટ આબુમાં બરફ વર્ષા, ચોમાસામાં પણ ન થઈ હોય તેવા બરફના કરાનો વરસાદ થયો છે। માઉન્ટ આબુના અનેક વિસ્તારોમાં પડ્યા છે કરા। કરાના પગલે ખેતીના પાકમાં ભારે નુકસાનીની સંભાવના છે। કરાનો વરસાદ જોઈએ તો આ માઉન્ટ આબુમાં ગયેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માઉન્ટ આબુમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે। વલસાડ પંથકના ખેડૂતોને રીંગણે રાતા પાણીએ રોડાવી ચૂકી છે। પૂરતા ભાવ ન મળતા રીંગણાને કારણે ખેડૂતો પાયમાલ થવાને આરે છે। એક તરફ આકાશી આફત અને બીજી તરફ ભાવની ભાંજગડ, રાજ્યના ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો। વલસાડ જિલ્લાના ખેડૂતો માટે તો ખેતી હવે ખોટનો સોદો થઈ ગયો હોય તેવું લાગે છે। બજારમાં ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પણ નહીં મળતા ખેતીમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો। વલસાડના એક ખેડૂતને બજારમાં 10 મણ રીંગણાના ભાવ 500 રૂપિયા જ મળ્યા। ચોંકાવનારી વાત તો એ છે કે ખેડૂતને ખેતરથી બજાર સુધી રીંગણ પહોંચાડવા અને મજૂરીના ખર્ચ પણ ન નીકળ્યા। ખેડૂતે રીંગણને બજારમાં વેચ્યા બાદ ઉપરથી પૈસા નાખવાનો વારો આવ્યો। બજારમાં 20 રૂપિયા કિલો મળતા રીંગણ ખેડૂત પાસેથી કિલોના ભાવે માત્ર 2-3માં લેવામાં આવે છે। વલસાડના ખેડૂતો રીંગણની ખેતીમાં લૂંટાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે રીંગણની વાવણી કરી ત્યારે બજારમાં સારા ભાવ હોવાથી રીંગણની ખેતી ફાયદાકારક થશે એવી આશા ખેડૂતોએ બાંધી હતી। ભારે મહેનત બાદ માવજત કર્યા સાથે હવે રીંગણનો પાક જ્યારે બજારમાં આપવા જાય છે ત્યારે મોંઘા ભાવે પકવેલા રીંગણ મફતના ભાવે બજારમાં જઈ રહ્યા છે। રીંગણની ખેતીમાં તેઓએ કરેલી તનતોડ મહેનત અને અન્ય ખર્ચ તો અલગ, આમ 10 મણના માત્ર 500 રૂપિયા જ તેમને મળતા રીંગણની ખેતીમાં ખેડૂતો લૂંટાઈ રહ્યા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે। મોહનથાળના વિવાદ વચ્ચે અંબાજીમાં હવે ભક્તો દ્વારા નિઃશુલ્ક મોહનથાળ વિતરણ। ચાચર ચોકમાં દરરોજ 200 કિલો મોહનથાળ દર્શનાર્થીઓને અપાશે। ધૂળેટીના તહેવારમાં અંબાજી આવેલા યાત્રિકોને મળ્યો મોહનથાળનો પ્રસાદ। અંબાજીમાં ધૂળેટીના પાવન દિવસથી ભક્તો દ્વારા નિઃશુલ્ક મોહનથાળ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો।
મંદિરના ચાચર ચોકમાં દરરોજ 200 કિલો મોહનથાળ દર્શનાર્થીઓને નિઃશુલ્ક અપાશે. જ્યાં સુધી દેવસ્થાન તરફની મોહનથાળ ચાલુ નહીં કરાય ત્યાં સુધી આ મોહનથાળ પ્રસાદનું વિતરણ શરૂ રહેશે. અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાતા મોહનથાળના વિવાદનો હજી અંત આવ્યો નથી. ત્યાં સમગ્ર દેશમાં અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થતા દરેક હિન્દુ સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 6 દિવસથી વહીવટી તંત્ર દ્વારા અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ કરાતા સમગ્ર મામલો ગરમાયો છે. અંબાજી મંદિરની ઓળખ ધરાવતું અને પરંપરાગત 500 વર્ષ કરતા વધુ સમયથી માતાજીને મોહનથાળ પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે અને માના મંદિરે મોહનથાળ પ્રસાદનું વેચાણ થતું હતું, જેથી દેશ દુનિયાથી આવતા માઈ ભક્તો મોહનથાળ પ્રસાદને લઈ માતાજીનો આશીર્વાદ સ્વરૂપ ગણાતો મોહનથાળ પ્રસાદથી ધન્યતા અનુભવતા હતા. પરંતુ મોહનથાળનો પ્રસાદ બંધ થતા ભક્તોમાં કચવાટ ઉભો થયો હતો. હવે દેશભરના ભક્તોની લાગણીને જોઈ ભક્તોએ નિઃશુલ્ક મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરમાંથી લેવા મળશે. અંબાજી મંદિરમાં 200 કિલો મોહનથાળનો પ્રસાદ ભક્તો દ્વારા બનાવી અંબાજી મંદિરમાં માતાજીને ભોગ ધરાવી મંદિરના ચાચર ચોકમાં દરેક શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓને પ્રસાદરૂપી નિઃશુલ્ક આપવામાં આવ્યો. રાજકોટમાં અંધશ્રદ્ધામાં પિતા હેવાન બન્યો, બે સંતાન પત્ની પર કર્યો હુમલો, 3 મહિનાની દીકરીનું મોત. ધૂળેટીના પર્વે જ રાજકોટમાં લોહિયાળ જંગ ખેલાયો. હેવાન બનેલા એક મોભીએ પોતાના જ પરિવારનો માળો વિખેરી નાખ્યો. રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે આવેલા જનતા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે પિતાએ પોતાના જ પરિવારજનો પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો. આ ઘટનામાં 3 માસની દીકરીનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે કે 4 વર્ષનો પુત્ર તેમજ 25 વર્ષીય પત્નીને પણ છરી મારી હતી. હુમલા બાદ બંને ઘાયલ માતા પુત્રને હાલ સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા. બીજી તરફ સમગ્ર બનાવની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી. આ બનાવ અંગે ચોંકાવનારી જાણકારી સામે આવી રહી છે. અંધશ્રદ્ધામાં એક પરિવારનો માળો વિખેરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકીની માતાએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે તેના પતિને માતાજી આવતા હોવાનું વહેમ હતો અને માતાજીએ તેને પરિવારને મારી નાખવાનું કહ્યું હોવાની અંધશ્રદ્ધામાં રાજતો હતો, જેથી તેના પતિએ આખા પરિવાર પર ઘાતકી હુમલો કરી દીધો. અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, નરોડામાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર, સારવાર દરમિયાન મોત. રફતારના કહેરે વધુ એક જિંદગી છીનવી લીધી. અમદાવાદ શહેરમાં ફરી હિટ એન્ડ રનનો બનાવ બન્યો, જેમાં ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. શહેરના નરોડા વિસ્તારમાં સાયકલ લઈને રોડ ક્રોસ કરતા યુવાનને અજાણી કારે ટક્કર મારી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકે હોસ્પિટલમાં જ દમ તોડી દીધો. થોડા દિવસ અગાઉ નરોડાના રોડ પર જ હિટ એન્ડ રનની ઘટના બની હતી. બીજી તરફ પોલીસે વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ તરફ સુરતના પિપોદરા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો. રોંગ સાઈડમાં ઓવરબ્રિજ પર ટ્રકે ટક્કર મારતા રિક્ષા નીચે પટકાઈ. અકસ્માતમાં 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. રોડ વચ્ચે જ અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક જામ પણ થયો. ઘટનાને પગલે જિલ્લા અને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હવે ધાર્મિક યંત્રની આડમાં પણ રમાડવામાં આવતો હતો જુગાર. અમદાવાદમાં 16 લોકો ઝડપાયા. અમદાવાદના ખાડિયા શોપિંગ સેન્ટરના ધાર્મિક યંત્રની આડમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો. એલઈડી ટીવી પર અલગ અલગ યંત્રોના ફોટો બતાવવામાં આવતા હતા, જેને 1 થી 10 ક્રમાંક આપવામાં આવ્યો. જે પૈકી કોઈ પણ યંત્ર પર 11 રૂપિયાના ગુણાંકમાં પૈસા લગાડવામાં આવેલ હોય તેના બદલામાં 10 ગણા રૂપિયા રોકડા આપવામાં આવે છે. જુગાર રમતા 16 લોકોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ખાડિયા શોપિંગ સેન્ટરના ભોયરામાં નિમેશ ચૌહાણ નામનો શખ્સ દુકાન ભાડે રાખી ટીવી ઉપર યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખાડિયા પોલીસે દરોડા પાડ્યા. નિમેશ ચૌહાણ નામનો વ્યક્તિ આ જુગારધામ ચલાવતો હતો. પોલીસે જુગારધામ પર દરોડા દરમિયાન હાર જીતના ફેરમાંથી મેળવેલ રૂપિયા, ઇલેક્ટ્રોનિક સાધનો અને અંગ ઝડપીના રોકડા રૂપિયા મળીને કુલ 41,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન જુગાર રમાડનાર નિમેશ ચૌહાણ સહિત કુલ 16 જુગારીઓને ઝડપી લીધા છે. વિવાદ ખવડે ફરી પોતાના તેવર બતાવ્યા. જુનાગઢના ડાયરામાં કહ્યું, આ તો હજી શરૂઆત છે. 72 દિવસ જેલમાં વિતાવ્યા બાદ પણ રાણો હજુ રાણાની રીતે જ વર્તી રહ્યો છે. ફરી જૂનાગઢના મરડામાં ડાયરા દરમિયાન દેવાદ ખવડે કહ્યું કે હજુ તો આ શરૂઆત છે. સાથે જ ખવડે વિરોધીઓ પર કટાક્ષ કરતા સાથે પ્રહાર પણ કર્યા. ખવડે જેલમાં બેઠા બેઠા આઈ સોનલને કઈ રીતે પ્રાર્થના કરી અને એને પણ રચના સ્વરૂપે રજૂ કરી. સ્થળ બદલાયું, સ્ટેજ બદલાયું, પણ દેવાદ ખવડના તેવર હજુ પણ પાનો ચડાવે એ વાત છે. દુનિયાને એમો કંસે અંત નથી, હવે તો પ્રારંભ છે, આઈ શરૂઆત થઈ છે. અને સાહેબ એની કૃપા હોય તો જીવનમાં બધા યુદ્ધ જીતી હકાય, વાઈડાઈ ક્યારે યુદ્ધ જીતાડે નહીં. પાલિતાણામાં પુષ્પા સ્ટાઇલની ચર્ચા હજી તો પૂરી નથી થઈ. ત્યાં જૂનાગઢના મઢડાના પાદરામાં આઈ સોનલ ધામમાં
આયોજિત ડાયરામાં ખવડે ફરી ખોખારો ખાધો અને કહ્યું, આ અંત નથી આરંભ છે અને માં જગદંબા મારી જોડે જ છે. ખવડે કહ્યું કે સોનલ બીજ આવી ત્યારે હું જેલમાં પુરાયેલો હતો. એવા સમયે કોન્સ્ટેબલ પાસે માં સોનલની છબી મંગાવીને મેં જેલમાં બેઠા બેઠા પ્રાર્થના કરી હતી. જેલમાંથી છૂટ્યા બાદ રવિવારે ભાવનગરમાં જોડાયેલા ડાયરામાં પણ ખવડે હુંકાર કર્યો અને કહ્યું હતું કે ઝૂકેગા નહીં. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝનું અમદાવાદમાં આગમન, એરપોર્ટ પર સીએમએ કર્યું સ્વાગત. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર સીએમએ તેમનું સ્વાગત કર્યું. ભારતીય પરંપરા મુજબ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝ ગાંધી આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારબાદ તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી. સાથે જ તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મુલાકાત લેવી એ એક મહાન સન્માન છે, જેમની ફિલોસોફી અને જીવન મૂલ્યો આજે પણ પ્રેરણા આપે છે. તેમના જીવન પરથી વિશ્વને ઘણું શીખવાનું છે. આ ઉપરાંત તેમણે ઓસ્ટ્રેલિયન લેખકે લખેલી સોલ્ટ માર્ચ નામનું પુસ્તક પણ ભેટ આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ આજે અમદાવાદમાં મહાત્માના દર્શન બાદ કાલે મેચ નિહાળવા જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 9 માર્ચથી અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેવાના છે. મોડી સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જશે. 9 માર્ચના રોજ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ રમાશે. ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે પ્રધાનમંત્રી મોદી ટેસ્ટ મેચ નિહાળવા સ્ટેડિયમ જશે. આ તરફ ટેસ્ટ મેચમાં મહાનુભાવોની હાજરીને લઈને તંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું છે. સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ લેવલે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. સ્ટેડિયમની આસપાસ અત્યારથી જ ક્રિકેટનો માહોલ છવાઈ ગયો છે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના પોસ્ટર પણ લાગ્યા છે. આ તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. 9 માર્ચના રોજ ટેસ્ટ મેચ દરમિયાન મેટ્રો ટ્રેન સવારે 6 થી રાત્રિના 10 સુધી ચાલશે. મેચમાં દર્શકોની અવર જવર માટે 15 મિનિટની ફ્રીકવન્સીને બદલે 12 મિનિટે મેટ્રો દોડાવવાનો નિર્ણય કરાયો છે. ગાવસ્કર બોર્ડર ટ્રોફીની આ 4થી ટેસ્ટ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ. પ્રદેશ ભાજપ એપ્રિલમાં શરૂ કરશે ઘર ઘર જોડો અભિયાન. પ્રદેશ ભાજપે લોકસભાની ચૂંટણીની હાલથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે પ્રદેશ ભાજપ એપ્રિલમાં ઘર ઘર જોડો અભિયાનનો પ્રારંભ કરશે. હિન્દુત્વના આધાર સાથે ભાજપ આ વખતે ચૂંટણીમાં અનુસૂચિત જાતિના વોટ પર ફોકસ કર્યું છે. ભાજપ 14 એપ્રિલથી 5 મે સુધી દેશમાં આ ઘર જોડો અભિયાન ચલાવશે, જે અંતર્ગત ભાજપ નેતા અનુસૂચિત જાતિ સમુદાયના ઘરોમાં પ્રવાસ કરશે. 14 એપ્રિલે આંબેડકર જયંતિ છે અને 5 મેના રોજ બૌદ્ધ જયંતિ છે અને તેમાં ઘર ઘર અભિયાન ચલાવાશે. આ અભિયાનની મદદથી સરકારી યોજનાઓના લાભથી વંચિત અનુસૂચિત જાતિના પરિવારોને યોજનાનો લાભ આપવામાં આવશે. અભિયાનનું સમાપન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં થશે, જે દરમિયાન એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી સમુદાયને સંબોધન કરશે. હાલ દેશમાં લોકસભાની 131 બેઠકો અનામત છે, જેમાં 84 બેઠકો અનુસૂચિત જાતિ, 47 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. એક સમયે આ બેઠકો પર કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીનો દબદબો હતો, પરંતુ 2019માં નરેન્દ્ર મોદીએ 2014ના રેકોર્ડને તોડીને 77 અનામત બેઠકો પર કબજો જમાવ્યો હતો. ગુજરાતમાં પણ આ અભિયાન અંતર્ગત આયોજનો શરૂ થઈ ચૂક્યા છે. પીએમ મોદીની 2 દિવસીય પ્રવાસ બાદ આ મુદ્દે પ્રદેશ કક્ષાએ બેઠકો બોલાવીને તૈયારીઓનો આરંભ થશે. અમદાવાદ મહાનગરપાલિકાએ એક મોટો નિર્ણય કર્યો, જેના કારણે શહેરીજનોને ખૂબ મોટો લાભ થશે. એટલું જ નહીં, મનપાની આવકમાં પણ વધારો થશે. હવે અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ શિફ્ટ વાઇઝ ભાડે મળશે. અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત 60 જેટલા કમ્યુનિટી હોલ એ પાર્ટી પ્લોટ આવેલા છે. અત્યાર સુધી તે 24 કલાક માટે ભાડે અપાતા, પરિણામે લગ્ન સિવાય બર્થડે પાર્ટી, એક્ઝિબિશન, મીટિંગ, કીટી પાર્ટી કે અન્ય સામાજિક પ્રસંગ માટે લોકોને ભાડું પોસાતું નથી, કારણ કે 2, 5 કે 8 કલાકના પ્રસંગ માટે 24 કલાકનું ભાડું ચૂકવવું પડતું હતું. આથી લગ્ન સિવાયની સિઝનમાં કમ્યુનિટી હોલ બિનઉપયોગી બની જતા, પરંતુ હવે શિફ્ટ વાઇઝ ભાડે આપવાનું નક્કી કરાતા ભાડું સસ્તું પડશે અને સારી રીતે ઉપયોગ થઈ શકશે. શહેરમાં ડીકે પટેલ હોલ, ટાગોર હોલ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ એવા 3-4 કમ્યુનિટી હોલ જ વધારે વપરાય છે. અનેક પાર્ટી પ્લોટ અને કમ્યુનિટી હોલ એવા છે કે જે વર્ષમાં માંડ 10 કે 15 દિવસમાં જ ઉપયોગ હોય છે. એવામાં એએમસી દ્વારા એના કારણોની પણ તપાસ શરૂ કરાય છે, જેનો ખુલાસો થયા બાદ એ અંગે પણ યોગ્ય નિર્ણય કરાશે.
મસાલા ભરવાની સીઝન છે ત્યારે ભાવનગરમાં મસાલાના ભાવમાં ધરખમ વધારો થતા વેપારીઓ ચિંતામાં છે. રાજ્યભરમાં બારમાસી મસાલાની સીઝન પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ વર્ષે મસાલાના ભાવમાં 35% જેટલો ભાવ વધારો થતા માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. મસાલાના વિક્રેતાઓ ભાવનગર શહેરના પ્રવેશ દ્વારો પાસે શમિયાણા ઉભા કરી મરચા, ધાણાજીરું, હળદર, હિંગ, વરિયાળી, મેથી, તજ સહિતના મસાલાઓનું વેચાણ માટે આવ્યા છે. પરંતુ મસાલાના ભાવમાં ધરખમ વધારાને કારણે વેચાણમાં મંદી રહેતા વેપારીઓમાં પણ ચિંતા પ્રસરી છે. વેપારીઓના કહેવા મુજબ ઊંચા ભાવ અને માવઠાથી હાલ ઘરાકી સાવ ઓછી છે. દર વર્ષે મસાલા ખરીદી માટે લાઇન લાગતી, તેના બદલે આ વર્ષે વેપારીઓને ઘરાકની રાહ જોઈને બેસવું પડે છે. ત્યારે મસાલાના વધતા ભાવ રસોઈનો સ્વાદ ફિક્કો કરશે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલમાં મરચું રાજકોટ જિલ્લામાંથી આવે છે, જેમાં લાલ મરચા પટ્ટો 250 થી 350 રૂપિયા, ચેડિયા મરચા 250 થી 300, કાશ્મીરી 450 થી 600 રૂપિયાનો કિલોએ ભાવ ચાલે છે. આ ઉપરાંત હળદર, હિંગ, ધાણાજીરુંના પણ ભાવ આસમાને ગયા છે. તમામ મસાલામાં ગત વર્ષ કરતાં 50 થી 100 રૂપિયા જેટલો વધારો થતાં લોકો મસાલાની ખરીદી કરતા પણ વિચારે છે. રંગોના તહેવાર ધૂળેટીના ધમાકેદાર ઉજવણી જોવા મળી. કેટલીક જગ્યાએ રેઇન ડાન્સ સાથે લોકો ઝૂમી ઉઠ્યા. ડીજેના તાલ અને રંગોના ઉમંગ સાથે સમગ્ર રાજ્ય ધૂળેટીના રંગાયું છે. અમદાવાદથી લઈને રાજ્યભરમાં હોળી ધૂળેટીનો તહેવાર ભારે હર્ષોલ્લાસથી ઉજવાયો. અમદાવાદમાં ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાયા હતા. એમાં શહેરની મોટી ક્લબ અને ફાર્મ હાઉસમાં પણ રેઇન ડાન્સ અને મ્યુઝિકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કેટલીક ક્લબમાં રેઇન ડાન્સ દરમિયાન યુવક યુવતીઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા. યુવાનોમાં સવારથી જ ધૂળેટીનો ઉત્સાહ હતો. અમદાવાદમાં 150 કરતા પણ વધુ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું. ફાર્મ હાઉસ અને ક્લબ ખાતે સવારથી સાંજ સુધી રંગોની રમઝટ રહી. મોટાભાગની સોસાયટીમાં પણ સવારથી જ લોકો એકબીજાને રંગવા બહાર આવી ગયા હતા. આ તરફ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. રંગીલું રાજકોટ રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી મન ભરીને કરી. શહેરના રેસકોર્સ રિંગ રોડ ખાતે ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે રાજકોટવાસીઓ ધૂળેટીની ઉજવણી કરી. કોરોના કાળની બ્રેક પછી 2 વર્ષ બાદ લોકો એકબીજાના ચહેરા પર રંગો લગાવ્યા અને શહેરના તમામ મુખ્ય રસ્તા પર અબેલ ગુલાલની છોડો ઉડાડી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના મહાનગરો અને નાના શહેરમાં પણ લોકો રંગોનો તહેવાર ઉત્સાહથી ઉજવી ચૂક્યા છે. વલસાડમાં સર્જાયા અનોખા દ્રશ્યો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને ધૂળેટીમાં અનોખા રંગ ભળ્યા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને ધૂળેટીના પર્વનો સમન્વય, આ બંને પર્વ નિમિત્તે વલસાડમાં અનોખા કલર રનનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા યોજાયેલા અનોખા કલર રનમાં ધૂળેટીના તહેવારની ઉજવણી સાથે 5 કિલોમીટરની દોડ શરૂ થઈ હતી. દોડ પહેલા લોકો એકબીજાને ઓર્ગેનિક રંગથી રંગી અને ધૂળેટીના પર્વની શુભેચ્છા પાઠવી હતી. ધૂળેટીના પર્વની સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પણ થઈ રહી છે. આથી 5 કિલોમીટરની આ કલર રનમાં મોટી સંખ્યામાં વલસાડની મહિલાઓ પણ જોડાઈ હતી. વલસાડ શહેરના તિથલ રોડ પર યોજાયેલી આ દોડમાં લોકો એકબીજાને ઓર્ગેનિક રંગોથી રંગતા રંગતા દોડ્યા હતા. ધૂળેટીના પર્વ નિમિત્તે વહેલી સવારે વલસાડના જાહેર માર્ગો જાણે રંગબેરંગી રંગો અને ખુશીઓથી રંગાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાજ્યભરમાં ધામધૂમથી ધૂળેટીની ઉજવણી થઈ. યાત્રાધામો ભક્તિમય બન્યા તો દમણના દરિયા કિનારે રંગોની છોડો ઉડી. અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલા હરે કૃષ્ણ મંદિરમાં ગોર પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ચૈતન્ય મહાપ્રભુના અવતરણના દિવસે વહેલી સવારથી ભગવાનને વિશેષ વસ્ત્રો અને આભૂષણો પહેરાવવામાં આવ્યા. બપોરમાં ભોજનના ભગવાનને 108 પ્રકારની વાનગીઓનો થાળ ધરાવવામાં આવ્યો. તેમજ સાંજે ભગવાનની પાલખી યાત્રા કાઢીને 7 નદીઓના પાણીથી 108 કળશથી જળાભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ આરતી કરીને પુષ્પોનો અભિષેક કરાયો અને સાથે જ ભક્તિમય વાતાવરણમાં ભક્તો ધૂળેટીના રંગે રંગાયા. આ તરફ જામનગરમાં કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ ખાતે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ. આદ્યપીઠમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પરંપરાગત હોળીના ધોળ ફાગ ગાઈને ફૂલડોલ ઉત્સવ ઉજવ્યો. પ્રણામી ધર્મના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં ફૂલોની હોળી રમાઈ અને અસત્ય પર સત્યના વિજયના વધામણા કરાયા. એક તરફ યાત્રાધામોમાં ભક્તિમય માહોલ સાથે ધૂળેટી ઉજવાય તો આ તરફ દરિયા કિનારે પણ લોકોએ ધૂળેટીની ઉજવણી કરી. સંઘ પ્રદેશ દમણમાં દરિયા કિનારે ધૂળેટીની ઉજવણી થઈ. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા. દમણનો દરિયો પર્યટકોથી ઉભરાઈ ગયો હોય એવા દ્રશ્યો દેખાયા. પરિવાર સાથે લોકો ધૂળેટી ઉજવવા દમણ પહોંચ્યા. દમણના દરિયા કિનારે રંગોની છોડો ઉછાળતા ધૂળેટીમય વાતાવરણ બની ગયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પ્રોગ્રામ હોય તો ઉતાવળ કરજો. પ્રવાસીઓ માટે આકર્ષણ બની છે કેસુડા ટૂર. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે કેસુડા ટૂરનો શુભારંભ થયો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા પ્રવાસીઓ વસંત ઋતુમાં ખાસ વિંધ્યાંચલમાં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત લઈ શકે તે માટે ખાસ કેસુડા ટૂર શરૂ કરવામાં આવી છે. એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ 65,000 વૃક્ષોથી સમૃદ્ધ છે અને વસંત ઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઈ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેને લઈને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટૂરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાગ્યે જ કોઈ હશે જે કેસુડાના નામથી અજાણ હશે. સંસ્કૃતિમાં કિંશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે. ગરમીની શરૂઆત અને વસંત ઋતુના આગમન થતાની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુમાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેસુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે. કેસુડા ટૂર માટે અલગ અલગ 3 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઈને કેસુડાની સાથે સાથે વિંધ્યાંચલ પર્વતમાળામાં રહેલ અમૂલ્ય વન્ય વારસાને માણી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ વેબસાઇટ પર ટિકિટ બુક કરાવી સવારે 7-10 અને સાંજે 4-7 વાગ્યા સુધીમાં સહભાગી થઈ શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાંચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે. કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા જોતા ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિલોમીટર સુધી ટ્રેક કરશે. ટ્રેકિંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકો ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવવામાં આવશે. હોળી અને ધૂળેટીના પર્વ પર ગુજરાતના અનેક ગામોમાં અદભુત પરંપરાઓ અને મેળાઓ મનાવાય છે. છોટાઉદેપુરમાં પણ આદિવાસી સમાજ દ્વારા રૂમડિયા ગામમાં યોજાતો મેળો માણવો એક લાહવો છે. જોકે પહેલી નજરે મેળો નિહાળતા જીવ તાળવે ચોંટી જાય છે. આપણે આ દ્રશ્યો જોઈએ તો શ્વાસ અધ્ધર ચડી જાય, રૂવાડા ઉભા થઈ જાય. પરંતુ છોટાઉદેપુરના રૂમાડિયા ગામે વાજતે ગાજતે લોકો અહીં આવે છે અને ઉજવે છે ગોળ ફરિયાનો મેળો. અહીં 200 વર્ષથી આ પરંપરાગત મેળાની ઉજવણી થાય છે, જેમાં આસપાસમાંથી હજારો આદિવાસીઓ જોડાય છે. બાળકોને બીમારીથી બચાવવા, ધંધા રોજગારમાં બરકત, ખેતીમાં સારી ઉપજ લોકો બાધા રાખે છે. બાદમાં ધૂળેટી પર લોકો અહીં આવે છે અને લાકડાના આ સ્તંભના છેડે લટકાઈને ગોળ ગોળ ફરીને બાધા પૂર્ણ કરે છે. સેંકડો લોકો આ રીતે લટકાઈને ગોળ ગોળ ફરે છે. 200 વર્ષથી ઉજવણી થાય છે, પરંતુ આજ દિન સુધી ક્યારેય અહીં કોઈ અકસ્માત થયો નથી. ગોળ ફરિયાના આ મેળાઓમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટે છે. આખું વર્ષ ભલે રોજગારી માટે રાજ્યના કોઈ પણ છેડે કામ કરતા હોય, પરંતુ ધૂળેટીના પર્વ પર વતનમાં પહોંચીને પરંપરાગત વસ્ત્રો સાથે મેળામાં પહોંચી જાય છે, જેમાં આદિવાસી ઓળખ છલકાય છે. તંત્રની લાલિયાવાડી એટલી હદે કે અરવલ્લી જિલ્લાની 121 ગ્રામ પંચાયતો જર્જરિત અવસ્થામાં છે. ગ્રામ પંચાયતો જાણે કે પડવાના વાંકે ઊભી છે. ખંડેર બની ગયેલા મકાનના આ દ્રશ્યો છે. અરવલ્લી જિલ્લાના ગામડાના ગ્રામ પંચાયતના તંત્રની આળસના કારણે અરવલ્લી જિલ્લાની 324 ગ્રામ પંચાયતમાંથી 121 ગ્રામ પંચાયતોના મકાન જર્જરિત થઈ ગયા છે. અમુક ગ્રામ પંચાયતનું નામું નિશાન પણ રહ્યું નથી. મકાનની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે મકાનો ગમે ત્યારે જમીનદોસ્ત થવાની કગાર પર છે. કેટલીક પંચાયતો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ભાડાના મકાન કે કમ્યુનિટી હોલમાં ચાલી રહી છે, જેથી આવા સ્થળોએ પંચાયત રેકોર્ડ સાચવવું તે પણ મુશ્કેલ બની ગયું છે. બોલુંદ્રા ગ્રામ પંચાયતની પંચાયત ખંડેર બની જતા ગ્રામ પંચાયતનું કમ્પાઉન્ડ તબેલામાં પરિવર્તિત થઈ ગયું છે. લોકો અહીં પોતાના પશુઓ બાંધે છે. પંચાયતની ખુલ્લી જમીન હાલ પાર્કિંગ પ્લોટ બની ચૂકી છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં જાણે કે તંત્ર ગામ લોકોની વેદના સાંભળવા તૈયાર નથી. બીજી તરફ તંત્ર 48 ગ્રામ પંચાયતોને નવીન બનાવવાનું કામ ચાલુ નો દાવો કરે છે, જ્યારે બાકીની પંચાયતોને નવીન બનાવવા કામ પ્રગતિ પર છે, પરંતુ ધરાતલ પર ક્યાંય કામગીરી નથી દેખાતી, જેના કારણે દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. જ્યારે ગ્રામ પંચાયતો જ મરણ પથારી એ હોય તો ગામડાનો વિકાસ કેવી રીતે શક્ય બને તે મોટો સવાલ છે. એક ગામી શાળામાં ભયના ઓથાર હેઠળ ભૂલકાઓ ભણે છે. 265 વિદ્યાર્થીઓ પર મોત તોળાઈ રહ્યું છે. આ દ્રશ્યો તારાપુર તાલુકાના કાનવાડા ગામની સરકારી શાળાના છે. આ પ્રાથમિક શાળામાં દરરોજ 265 વિદ્યાર્થીઓ ભણવા આવે છે, પરંતુ દરરોજ તેઓ મોતના મુખમાં આવી રહ્યા હોય એવું લાગે. કેમ કે 50 વર્ષ પહેલા બાંધેલી આ શાળાનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં છે. જીવના જોખમે અભ્યાસ કરવા બાળકો મજબૂર બન્યા છે. શાળાની દયનીય સ્થિતિ જોતા વાલીઓ પણ ચિંતિત છે. જર્જરિત શાળાના ઓરડાને તોડી નવા ઓરડા બનાવવા વાલીઓ માંગ કરી રહ્યા છે. શાળાના સંચાલક અને ગામના સરપંચે અનેક વખત લેખિત રજૂઆતો પણ કરી છે, પણ આ રજૂઆતો જવાબદાર વહીવટીતંત્ર ક્યારે સાંભળશે તે મોટો પ્રશ્ન છે. કાનવાડા ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે, જેથી અહીંની શાળાની હાલત અંગેની રજૂઆત તંત્રના કાન સુધી અથડાતી નથી. શાળામાં વિદ્યાર્થીઓને જે વાતાવરણ મળવું જોઈએ એવું ક્યાંય દેખાતું નથી.
હાલ જે વર્ગખંડનો વિદ્યાર્થી ઉપયોગ કરી રહ્યા છે તે પણ પ્રથમ દ્રષ્ટિએ ઘણા જૂના પુરાણા લાગે છે. વર્ગખંડના ઉપરની છતના પતરા પણ તૂટેલી હાલતમાં છે. શાળાના સંચાલક અને ગામના સરપંચે શાળાના નવા મકાન માટે માંગ કરી છે, પરંતુ આ માંગ ક્યારે સંતોષાશે એ પણ એક પ્રશ્ન જ છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે ગોધરાની એક એવી દીકરીની વાત કરીએ જે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સંગીતની દુનિયામાં મસ્ત બની. હેપ્પી દેસાઈ, જે સમાજમાં નાસીપાસ થતી યુવતીઓ અને મહિલાઓ માટે એક પ્રેરણાદાયી જીવંત દ્રષ્ટાંત બની છે. હેપ્પી જન્મથી જ દ્રષ્ટિહીન છે, છતાં ઈશ્વરે એને એવી દિવ્ય દ્રષ્ટિથી નવાજી છે કે તે વિવિધ ક્ષેત્રોમાં અનેક સિદ્ધિ મેળવી પોતાનું અને પોતાના માતા પિતાનું નામ રોશન કરી ચૂકી છે. હેપ્પીને કુદરતે ભલે આંખોની રોશની નથી આપી, પરંતુ એ સિવાય એનામાં અખૂટ શક્તિઓનો ખજાનો ભરી દીધો છે. હેપ્પીએ બૃહદ સંગીત સમિતિ દ્વારા લેવાયેલ ગાયન વાદની અનેક પરીક્ષાઓ પાસ કરી છે. સંગીત સ્પર્ધામાં અનેક પારિતોષિક મેળવ્યા છે. હેપ્પીએ વોઇસ ઓફ પંચમહાલ, બાળગીત, દેશભક્તિ, પંચમહાલ આઈડલ, કિડ્સ કાર્નિવલ, અખિલ ભારતીય સંગીત સ્પર્ધામાં બ્રેલ લેખન અને વાંચન સ્પર્ધા જેવી અનેક સ્પર્ધાઓમાં પારિતોષિક મેળવ્યા છે. પાવાગઢમાં યોજાયેલ પંચમહોત્સવમાં પાર્થિવ ગોહિલ સાથે મારી લાડકી ગીતના સુર રેલાવી લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા ત્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી સાથે મારી લાડકી ગીત પર પરફોર્મ પણ કર્યું હતું. હેપ્પીને સંગીત સાથે જ ભણવામાં પણ ખૂબ રૂચિ છે. તેને યુપીએસસીની પરીક્ષા આપી કલેક્ટર બની જનસેવા કરવી છે. પ્રજ્ઞાચક્ષુ હેપ્પી દેસાઈની સિદ્ધિઓ જોઈ તેના હોંસલાને સલામ કરવાનું મન થાય. પંચમહાલમાં ગૌ ભક્તોનો અનોખો સેવા યજ્ઞ, જમીન ગીરવે મૂકીને 200 થી વધુ ગાયોની સેવા કરી. ગોગમમાં નજીક આવેલા બાકરોલ ગામના સુમભાઈ બારિયાએ ગાયોની સેવા માટે જીવન ન્યોછાવર કરી દીધું. વર્ષો પહેલા તેમણે પોતાના ખેતરમાં નાનો શેડ ઉભો કરીને વૃદ્ધ, બીમાર અને ખોડખાપણ વાળી કસાઈઓને વેચી દેવાતી ગાયોને ખરીદીને તેની સારસંભાળ રાખવાનું શરૂ કર્યું હતું. દિન પ્રતિદિન ખર્ચો વધતો ગયો અને સામે આવકનું કોઈ સાધન ન રહ્યું. તેમ છતાં પણ સોમાભાઈ હિંમત ન હાર્યા. તેમણે પોતાની 40 વીઘા જમીન ગીરવે મૂકી દીધી અને ગૌ સેવા ચાલુ રાખી. આજે તેમની પાસે 200 થી પણ વધુ ગાયો છે. વૈદિક હોળી માટે વપરાતી ગૌસ્ટિક થકી બાકરોલ ગૌશાળા સંચાલક સોમાભાઈ બારિયા શૂન્યમાંથી સર્જન કરી આત્મનિર્ભર બન્યા છે. ગૌ સેવાનો ભેખ ધારણ કરેલા સંઘર્ષ કરતા સોમાભાઈ હાલ એટલા આત્મનિર્ભર બન્યા છે કે હાલ પોતાની જ ગૌશાળાની સાથે ગાયના છાણમાંથી ગૌસ્ટિક, છાણા, દીવડા, ગૌનાઈલ, ગૌમૂત્ર અને અર્ક સહિત વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરી સારી આવક તો મેળવી જ રહ્યા છે. સાથે જ ગામની મહિલાઓ સહિત 65 થી પણ વધુ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે. બીસીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો અનોખો પ્રોજેક્ટ. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં સેન્સર લગાવવાથી થઈ શકે છે ઘટાડો અને સાથે જ ગેસ લીકની પણ આપી દે છે માહિતી. હાલ દેશ અને રાજ્યમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કારણે અકસ્માતના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે, પરંતુ આવી ઘટનાઓ તંત્ર માટે પણ માથાનો દુખાવો બનતી રહે છે. ત્યારે તેને કેવી રીતે રોકી શકાય તેનું સોલ્યુશન કડી સર્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યું. આ પ્રોજેક્ટ સાયન્સ સિટીમાં ચાલી રહેલા સાયન્સ કાર્નિવલમાં પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો. કડી સર્વ વિદ્યાલયના બીસીએના વિદ્યાર્થી હિતેશ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે અહીં મેં સ્માર્ટ કાર્ડનો પ્રોજેક્ટ બનાવ્યો. હમણાંથી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેટલાય કેસ વધી રહ્યા છે, તેના માટે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. જે માટે જે ડિવાઇસ બનાવ્યું છે તેમાં ગેસ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી જો કોઈ વ્યક્તિ કારમાં ડ્રિંક કરીને બેસે કે ડ્રાઈવ કરે તો તે કાર ઓટોમેટિક બંધ થઈ જશે. એવી જ રીતે જો કારમાં કોઈ ગેસ લીકેજ થાય તો પણ કાર ઓટોમેટિક બંધ થઈ જાય છે, જેથી અકસ્માત થતો ટાળી શકાય. ગેસ લીકેજનું સેન્સર કેવી રીતે કામ કરે છે તે જોઈએ તો કારના સેન્સર પર આલ્કોહોલની સ્મેલ આવશે કે તરત જ કાર બંધ થઈ જશે. આ પ્રોજેક્ટ પાછળ 15 દિવસની મહેનત છે અને આ પ્રોજેક્ટના ભવિષ્યની વાત કરવામાં આવે તો કાર બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ જો આ પ્રોજેક્ટ કે આઈડિયા આપવામાં આવે તો તેઓ આ પ્રકારનું સેન્સર પહેલાથી જ કારમાં લગાવે તો આવી આકસ્મિક ઘટનાઓને નિવારી શકાય. આ ગેસ સેન્સરનો ઉપયોગ કોઈ પણ ગેસ બનાવતી કંપનીઓને પણ ઉપયોગી થઈ શકે તેમ છે, જેથી કરીને અમે આ પ્રોજેક્ટ ગેસ બનાવતી કંપનીઓને પણ પહોંચાડવા માંગીએ છીએ તેવું વિદ્યાર્થીએ જણાવ્યું. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.